બહુ સારું છે, ક્યુટ ક્યુટ લાગે. આ ક્યુટ નથી ભાઈ, આ તો હવે ડાટા કાઢી. માય ફાધર, માય બાપુ, માય ડેડી, ક્યાંથી બોર વીણી ને લાવીંગ એ માડી મારા શરમાય. મહાદેવ મારા મિત્રો ને, તો કેમ છો? મજામાં? હા, મજામાં તો હોય ને, મજામાં ન હોય તો આપણા વ્લોગ જોઈને મજામાં આવી જાઓ. આજે આપણા વ્લોગ ચેલેન્જ નો દિવસ છે 10મો, તો આજના વ્લોગ ની શરૂઆત કરી વિથ ધ સેમ એનર્જી એન્ડ ધ સેમ ઇન્ટેન્સિટી. તો અત્યારે સવાર સવારમાં માધુબેન ભરે છે પાણી. એ અમારા ભેંસુને ભીણ નાખી દીધી છે, એ ખાય છે. અમારા મધભાઈ બેઠું છે. અમારા મધ છો ભાઈ આ સપરામાં ગયું યા. મસ્ત મજા વાડી માં આપડે સુરત દાદા નીકળી જશે, નીકળે હું અડ્રેસ અડી જશે. હવે માધુબેન શા બનાવા છે, તો ફટાફટ શા બની જાય, પછી આપડે નાસ્તો કરી લેવી. હાલો અંદર બતાવું. હા, અમારે તો નાસ્તો કરીને ઉભા થયા છે, પાણી પીવે છે. માધુબેન બનાવે ચા. વાડીમાં દોડીને દોડીને થાકીને હવે આવીને સુઈ ગયું. અને આજના આપણા નાસ્તામાં જો ભાઈ, ચા દૂધ, અથાણાની ચટણી, ભાખરી. કામાં એ માડી મારા શરમાય. પાટલે બેસી નાય. શહેનશાહે નાસ્તો કરી લીધો છે અને શહેનશાહ ને બહાર કાઢી મૂક્યા. હું લેવાય એમ તો પૂછો, કારણ કે માધુબેન મારે છે પોતું. પોતું મારે, ચાલો નીકળો ઘરમાં, આપણે વહી જવું પડે ભાઈ, પગલા પડે. તમે શું પીવો છો? મારી દવા દવા પીવો છો? ચક્કી ગેંગ ચણવાનું ચાલુ કરી દીધો ભાઈ, એક પછી એક જોવો તમે આવના ટોળો વળી દહાય. અમાર રોજ ની બે ભાખરી ખાઈ જાય ને કેટલા તો સોખા નાખવા પડે, ત્યારે અવગા મેળ આવે. માય ફાધર, માય બાપુ, માય ડેડી, ક્યાંક થી બોર વીણી ને લાવીંગ. પપ્પા ક્યાંક થી બોર વીણી ને લેતા આવ્યા છે ભાઈ, ખાઈ લ્યો ભાઈ, એક નંબર મસ્ત બોર છે, જ્યાંથી લેવાના છે. અમે હું અહીંયા નગર સત્તા કરતો કરતો અહીંયા છે ને કુવા પાસે આવ્યો, અહીંયા કુવા પાસે ને અહીંયા છે આપડે બદામ મળી, તો મને બદામ દેખાઈ ગઈ છે, તો પાડી લઉં. આવ્યો તો ભાઈ કેમેરામેન, ફોન પકડી રાખો, તો આંગળી આડી ન આવે છે એમ પકડી રાખજો. અહીંયા બદામ છે ભાઈ, આ છે બદામ, હો ખાઈ લઈ ગયો. તમે એમ કહો ને આ ગલુડિયા બાંધીને હું લેવા રાખો, ખેપાની છો? મારું સપનું તોડવા ઉપર બેસી ગયું છે. એ તને કઉ છું લબાડ, અહીંયા સારું મોટું વાંદરી પાનું છે, મારી કતાઈ ખેપાની છે. અને આ તમે આમ છે બહુ સારું, ક્યુટ ક્યુટ લાગે. આ ક્યુટ નથી ભાઈ, આ તો હવે ડન ડાટા કાઢે એવું છે. અમારે માધુબેન ને જવાનું છે તો ગામમાં, તો સી ઇઝ કુકિંગ, એ ત્યાં રસોઈ બનાવવા માંડ્યા છે ફટાફટ. આજ છે બટેટાનું શાક, ડુંગળી બટેટા નું શાક બનાવવા છે. આજે ગામમાં વેલા જવાનું છે, તો આજ થોડી વેલા રસોઈ બનાવી નાખે, ખાવાનું બનાવી નાખે આપણે હાજી ભાષામાં. મિત્રો, આજ આપણે અહીંયા પોલીસનો વીઆઈપી બંદોબસ્ત છે, કારણ કે આપણે ગુજરાતના રાજ્યપાલ આવે છે. અત્યારે ગુજરાતના રાજ્યપાલ આપણા પાલતાણામાં આવી ગયા ને, ફૂલ વીઆઈપી બંદોબસ્ત છે. આપણે ના જઈ શૂટ કરવા દે તો થોડુંક કરશું. લગભગ સિંહને અડધી કલાક રોડે વાટ જોવો રહી, પણ કઈ મેળ આવ્યો નહીં. તો હવે હું ઘરે વી આવ્યો ને, હવે એને મળવું હોય છે તો મને ઘરે આવશે, જે હોય મને બહુ યાદ નથી, રાજ્યપાલ કે એવું કોક છે, તો એ ઘરે આવશે એને મળવું હોય તો. બાકી હવે સિંહ ને લાગી છે ભૂખ, પેટમાં દૂધ દોડે છે ઉંદેડા, તો ફટાફટ હવે જમી લેવી, પછી તમને મળવું. તો આ જમવામાં શું છે ભાઈ, રીંગણા બટાટા ને શાક છે, તમને પેલા કહી દીધું, તો જમીન મળું. તો માધુબેન અહીંયા આપડે આટું સલાડ કાપે હો ભાઈ, માધુબેન આપડી બહુ સેવા કરે, એ સલાડ કાપે છે. અને આપણે નવા ફ્રીજ નું મૂળ કરી નાખ્યો ભાઈ, આમાં આગળ બધું સામાન ગોઠવી દીધું છે, આમાં મોસંબી છે કોઈ કેતા નહીં.
ફ્રીઝ બંધ કરી દે, એના કરતા બધા નજર લાગી જાય. મસ્ત મજાના નાઇન ફ્રેશ થઈ જશે એને. અત્યારે થોડુંક મારે પાલીતાણા કામ છે તો ફટાફટ કામ પતાવતા હોઉં ને, તો ભાઈ આપણું કામ પતી ગયું છે. અને હવે મને લાગી છે ભૂખ, તો માધુબેન કઈક નાસ્તો બનાવે છે. ચાલો નાસ્તો કરી લેવી. અમારે તો ડોશીમાં ની બધા અહીંયા બેઠા છે. હાઈ મેરા કાળુ, હાઈ મેરા કાળુ. માધુબેન અહીંયા ટમેટા ને મમરા નાખીને ભેળ બનાવે છે ભાઈ. મસ્ત મજાની ભેળ ખાઈ લીધી છે અને આજનો હવે દિવસે આથમી ગયો છે. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. અને જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, બે મિત્રો વાળે શેર કરી દેજો. મળીએ હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.